સમગ્ર ગુજરાતમાં હનુમાનજીના મંદિરે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરિયા ગામે પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ચૈત્ર પૂનમને દિવસે હનુમાનજીની પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે મોડાસા તાલુકાના સાકરિયા ગામે દબદબાવેર હનુમાન જયંતીની ભવ્ય રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતી નિમિત્તે 150થી વધુ દંપતીઓ યજ્ઞમાં બેઠા હતા. મંદિરમાં 500 સ્વયંસેવકો પર્વ નિમિત્તે સેવાઓ આપી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી કોરોના હોય જેને લઈને ઉજવણી થતી નહોતી, પરંતુ આ વર્ષે છૂટછાટ મળતા બીજા વર્ષે આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અરવલ્લી જિલ્લાના સાકરિયા ગામે સ્વયં ભૂમુદ્રા બિરાજમાન છે ભીડભજન હનુમાનજી. સાકરિયા ગામે હનુમાનજી મંદિરે જન્મજયંતિ નિમિત્તે હજારો ભક્તો દર્શનનો લ્હાવો મેળવી રહ્યા છે. મંદિરના આયોજકો દ્વારા 25,000 ભક્તોને મહાપ્રસાદનો લાભ આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે. શ્રી ભીડભજન હનુમાનજી મંદિર સાકરિયાના નવીન મંદિરના જીર્ણોદ્ધાર અને ભક્તજનો માટે ઉદાર હાથે દાન આપવા વિનંતી પણ કરવામાં આવી છે અને અપીલ પણ કરવામાં આવી છે. આમ આજ રોજ સમગ્ર દેશભરમાં અને રાજ્યભરમાં હનુમાન જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોડાસા તાલુકાના સાકરિયા ગામે પણ દબદબાભેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. એટલે કે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી થઈ રહી છે. જય સિયારામ. મારું નામ શિવશંકર જોશી છે અને હું શિવપુરથી આવું છું. આજે ચૈત્રી સુદ પૂનમના દિવસે હનુમાન દાદાનો જન્મદિવસ છે અને સુભગ સંબંધમાં એવો છે કે આજે શનિવાર છે અને હનુમાન દાદાનો જન્મદિવસ હોય અને ગુજરાતમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં સ્વયંભૂ સુધેલા હનુમાનજી મહારાજ બિરાજમાન હોય. આ મોડાસાથી માત્ર 5 કિલોમીટર દૂર સાકરિયામાં સ્વયંભૂ સુધેલા હનુમાનજી મહારાજ છે બિરાજમાન અને સાકરિયા ગામના સૌ સ્વયંસેવકો મળી અને 1 મહિનાથી છેલ્લા તૈયારી કરી રહ્યા છે અને કોરોનાની મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી આપણે હનુમાનજી મહારાજનો જન્મદિવસ ઉજવી નતા શક્યા, પરંતુ આ વર્ષે દાદાએ તક આપી છે એટલે ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવી રહ્યા છીએ. આજે મારુતિ યજ્ઞનું પણ આયોજન કરેલ છે જેમાં 150થી વધારે જોડા અને અંદાજે 1 લાખથી વધારે પબ્લિક. હું સાકરિયાથી ભાવેશભાઈ પ્રજાપતિ હનુમાન જયંતી પર્વની સમગ્ર દેશ અને સમાજને ખૂબ શુભેચ્છાઓ. મંદિરના ઇતિહાસ વિશે અને સુધેલા હનુમાનજી વિશે આપણે થોડીક જાણકારી આપતા આપું કે અમારી આ જગ્યા મહાભારત કાળમાં પાંડવકાળી આ જગ્યા છે. અહીં હનુમાનજી એ ભીમનું વિમાન અહીં ઉતાર્યું હતું અને સુધેલી મુદ્રામાં હનુમાનજી અહીં બિરાજમાન થયા અને આ જગ્યા ઉપર સ્વયંભૂ અહીં આ મૂર્તિ સ્વરૂપે અહીં પ્રગટ થયેલા છે. અહીં વર્ષોથી હનુમાન જયંતીનો ધામધૂમપૂર્વક અહીં ઉત્સવ ઉજવાય છે. મહાયજ્ઞ મહાપ્રસાદી ઋતુમાં આયોજન થાય છે. ખૂબ પૌરાણિક જગ્યા છે. મહાભારત કાળ સાથે આ જોડાયેલી જગ્યા છે. કહેવાય છે કે ભીમ અહીંથી પસાર થતા હતા એ વખતે હનુમાનજીએ એમનું અભિમાન ઉતારવા માટે અહીં એમનું જે પૂંછ હતું એ લાંબુ કરેલું અને ભીમને એ પૂંછ ઉંચકવા માટે કીધેલું, પરંતુ ભીમ પોતાના બળના અભિમાનના કારણે એ પૂંછ ઉંચકી ના શક્યા અને હનુમાનજીએ એમને પરચા સ્વરૂપે એમનું પોતાનું સ્વરૂપ દર્શન કરાવ્યું અને ભીમનું અભિમાન અહીં ઓગળી ગયું. અને ખરેખર આ જગ્યા ખૂબ ઐતિહાસિક અને ખૂબ જ પવિત્રતમ અને લોકોની ખૂબ આસ્થા આ જગ્યા સાથે જોડાયેલી છે. લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગામ લોકો પણ આ કાર્યક્રમ હનુમાન જયંતીનો ખૂબ આનંદ ભેર ઉજવે છે.